नमस्कार विद्यार्थी मित्रों, श्री हस्तेश्वर साइंस स्कूल आशीर्वाद क्लासेस फॉर साइंस धोरण 12 भौतिक विज्ञान प्रकरण नंबर 2 आज जोईशुं आपणे स्वाध्यायनो 2.4 दाखलो। जो रकममां शुं आपेलुं छे के 12 सेंटीमीटर त्रिज्याना एक गोळाकार सुवाहकनी सपाटी पर केटलो विद्युत भार छे? 1.6 × 10⁻⁷। बराबर नियमित रीते वितरित थयेलो छे तो गोळाना अंदरना भागमां गोळानी तरत ज बहार एटले के कई जगह कहेवाय सपाटी पर अने गोळाना केन्द्रथी केटला अंतरे 18 सेंटीमीटर अंतरे आपेला बिंदुए शुं गणवानुं छे? विद्युत क्षेत्र। तो पहेलामां पहेला आपणने ख्याल छे कि गोळाना अंदरना भागमां શું થાય? વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું હોય? શૂન્ય હોય, બરાબર। બીજો માં શું પૂછ્યું છે? ગોળાની સપાટી પર એટલે કે ગોળાની તરત જ બહાર તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? ઈ ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર। તરત જ બહાર એટલે આર કેટલા લેશું આપણે સપાટી પર એટલે કેટલા અંતરે? 12 સેન્ટીમીટર એટલે 12/100 એટલે 0.12 મીટર લઈશું, બરાબર। એટલે હવે ગણતરી કરતી કરીએ તો કઈ રીતે આવશે? ઈ બરાબર કેની કિંમત 9 × 10⁻⁹। વિદ્યુત ભાર તમને કેટલો આપેલો છે? 1.6 × 10⁻⁷। 1.6 × 10⁻⁷ / r² એટલે કેટલા અંતરે? 0.12² તો ઈ બરાબર કેટલા થઈ જશે? 9 × 1.6 / 0.12 / 0.12 થશે એટલે કેટલા આવ્યા? 1000 × 10⁻⁹ એટલે 2, તો હજુ લખવું હોય તો 1000 એટલે કેટલી? 10³, હજુ લખવું હોય તો શું થશે? 1000 × 10³ × 10² એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? 10⁵ અને એકમ શું થાય? ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર। એટલે પહેલાં પહેલાં આપણને પૂછ્યું છે આટલી ત્રિજ્યા આટલો વિદ્યુત ભાર ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય। તરત જ બહાર એટલે કે સપાટી પર કેટલું? તો કેટલી ત્રિજ્યા માટે? 12 સેન્ટીમીટર। અને છેલ્લે શું પૂછ્યું છે? ગોળાના કેન્દ્રથી કેટલા અંતરે? 18 સેન્ટીમીટર એટલે કે ગોળાની બહારના ભાગમાં। તો ગોળાના કેન્દ્રથી કેટલા અંતરે? 18 સેન્ટીમીટર અંતરે એટલે કે હવે આર બરાબર કેટલા થઈ જશે? 18 સેન્ટીમીટર, 18/100 એટલે 0.18 મીટર, સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવા માટે 0.18 વડે ભાગશું, 100 વડે ભાગશું એટલે કે તો અહીંયા સૂત્ર શું થઈ જશે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ફરી પાછું, ઈ ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર। કેની કિંમત કેટલી? 9 × 10⁹ ક્યુની કિંમત કેટલી? 1.6 × 10⁻⁷ અપોન આર, આર એટલે કેટલા? 0.18² તો ગણતરી કરતી વખતે કેટલા કરશું? 9 × 1.6 / 0.18 / 0.18 એટલે કેટલા આવ્યા? 444.44 × 10⁻² ન્યૂટન પ્રતિ કુલમ। તમારા બુકના અંદર 444ની જગ્યાએ 4.44 × 10⁴ આપેલા છે, એ પણ આપણું સાચો જવાબ કહી શકાય। ઓકે, એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગોળાના કેન્દ્રના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, સપાટી પર KQ/r² અને બહારના ભાગમાં પણ KQ/r². ઓકે, હવે આપણે આગળ ઉદાહરણ નંબર 2.5 તરફ જઈશું, બરાબર। હવે ઉદાહરણ 2.5ની રકમમાં શું આપેલું છે કે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? 18। ચલો હું કહી દઉં શું હોય। હવા હોય ત્યારે કેપેસિટન્સ એટલે કે શું કહી દઉં? C₀, શૂન્ય અવકાશમાં, બરાબર કેટલું છે? 18 pF એટલે 18 pF એટલે 10⁻½ F કહેવાય, બરાબર બરાબર। તો આ કેટલા અંતર માટે?
आ रीतना गणी ना कि क्यों सी जीरो बराबर क्यों सूत्र ए एप्सिलॉन जीरो बाय डी आटली किंमत है तमारी तो सी जीरो की जगह हूँ शूँ लखी सकूँ ए एप्सिलॉन जीरो बाय डी इज इक्वल्स टू के 18 गुणिया 10 नी माइनस 12 फेराड आ रीते बराबर। हवे आग शू आप रकम आग जो बे प्लेटो वच्चे अंतर अर्धु करवामां आवे अने तेमनी वच्चेना अवकाश ने डायलेक्ट्रिक अचळांक 6 धरावता केटली डायलेक्ट्रिक अचळांक 6 धरावता द्रव्य वडे भरी देवामां आवे तो नवुं कैपेसिटन्स केटलुं थशे तो आपणे आगळ थियरीमां पण नहीं आवे। जो शू बे प्लेटो वच्चेनुं अंतर शू करवामां आवे अर्धु करता અને હવાની જગ્યાએ કે બરાબર 6 ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતું મટીરિયલ ભરવાતા બરાબર તો શું થઈ જશે નવું કેપેસિટન્સ તમને કીધું હતું નવું કેપેસિટન્સ મેં તમને વાત કરી હતી સે ડેશ બરાબર કે સીની જગ્યાએ સૂત્ર શું છે કે ઘણું થાય મેં તમને શીખવાડ્યું હતું ખબર છે આવું કંઈક સૂત્ર હતું કેપેસિટર પર ડાયલેક્ટ્રિક અસરની ડાયલેક્ટ્રિકની અસર એટલે સી ડેશ બરાબર કે સી જીરો અથવા તો સી બરાબર કે સી જીરો રીતના હતું બરાબર પણ હવે આપણું ઓરિજિનલ કે ડાયલેક્ટ્રિક અચળાંક કે ગણો સી ડેશ બરાબર કે સીની જગ્યાએ કેટલું સૂત્ર એ એપ્સિલોન જીરો અપોન ડીની જગ્યાએ કેટલું અંતર ડી બાય ટુ તો હજુ હું લખી શકું છું અને સમીકરણ નંબર એક કહી દો આને નહીં બરાબર તો સી ડેશ બરાબર કેટલા થઈ જશે ટુ ટાઈમ્સ કે એ એપ્સિલોન જીરો અપોન ડી જેનો જે નોસમાં જતા રહેશે તો હજુ આને ગણતરીમાં ગણવું હોય તો સી ડેશ બરાબર ટુ કે અને આ શું છે એ એપ્સિલોન જીરો બાય ડી એટલે એ એપ્સિલોન જીરો બાય ડી એટલે શું કહેવાય સી જીરો તો કિંમત મૂકી દે સી ડેશ બરાબર બે કેની જગ્યાએ છ સી જીરોની જગ્યાએ કેટલા 18 પીકો ફેરાડે 18 ગુણ્યા 10 ની માઇનસ 12 ફેરાડ તો આ શું થઈ જશે સી ડેશ બરાબર 6 દુ 12 18 ગુણ્યા 12 કેટલા થશે 216 શું થશે 216 ગુણ્યા 10 ની માઇનસ 12 બરાબર તો સી ડેશ બરાબર કેટલા 216 પીકો ફેરાડે સી ડેશ બરાબર કેટલા થશે 216 પીકો ફેરાડે આ તમારો આન્સર થશે ક્લિયર જો ફરીથી તમને શું કીધું છે બે પ્લેટ વચ્ચે હવા હોય એટલે કેટલા અંતર માટે આ ડી અંતર માટે અને હવે શું કીધું છે બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું થઈ જાય અડધું એટલે કે આના કરતાં પણ નાનું કેટલું થઈ જાય ડી બાય ટુ થઈ જાય અને અહીંયા કે જેટલો ડાયલેક્ટ્રિક અચળાંકવાળો માધ્યમ ભરવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થાય પહેલાં કરતાં કે ઘણું થાય તો કે એ એપ્સિલોન જીરો અને અંતર અડધું એટલે ડી બાય ટુ ટુ અંશમાં જતા રહેશે ટુ કે એપ્સિલોન જીરો બાય ડી પણ એ એપ્સિલોન જીરો બાય ડી એટલે શૂન્યાવકાશનું કેપેસિટન્સ કેટલું સી જીરો સી જીરોની કિંમત મૂકી દો એટલે આ તમારો આન્સર આવી જશે ઓકે એટલે આ રીતે તમને ખાસ ધ્યાન રાખવાનું કે ડાયલેક્ટ્રિકની અસર માધ્યમમાં કેપેસિટન્સનું મૂલ્ય શૂન્યાવકાશ કરતાં કે ઘણું થાય પણ સી જીરો કેટલા આપેલા છે એ એપ્સિલોન જીરો અપોન ડી નહીં આપેલા પણ શું આપેલું છે ડી બાય ટુ એ પ્રમાણે ગણતરી થશે ઓકે હવે આગળના સ્વાધ્યાયના 2.6 દાખલા તરફ જઈશું આપણે સ્વાધ્યાયના 2.6 દાખલામાં શું આપેલું છે બરાબર શું આપેલું છે રકમમાં કે દરેક 9 પીકો ફેરાડ કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરો ચાલો તરીને 3 કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું સી વન બરાબર સી ટુ બરાબર સી થ્રી બરાબર હું સી કહી દઉં કેટલું છે 9 પીકો ફેરાડ શું કર્યું મેં સી વન સી ટુ સી થ્રીની કિંમત પણ એટલી લીધી સી જેટલી 9 પીકો ફેરાડ તો પહેલાં પહેલાં સંયોજનનું કઈ રીતે જોડેલા છે આકાશ ધ્યાન રાખવાનું કઈ રીતે જોડેલા છે તમને શેના અંદર જોડેલા છે શ્રેણીમાં જોડેલા છે તો શ્રેણીમાં જોડેલા હોય ત્યારે મેં તમને કીધું હતું સંયોજનનું કુલ કેપેસિટન્સ તો પહેલાં પહેલાં શું ગણવું છે તમારે સંયોજનનું કુલ કેપેસિટન્સ સંયોજન એટલે કયા સંયોજનનું શ્રેણી મેં તમને કીધું હતું કેટલા કેપેસિટર છે 3 કેપેસિટર છે અને કયું જોડાણ છે શ્રેણી જોડાણ છે તો ડાયરેક્ટ સૂત્ર વાપરી નાખવાનું શ્રેણી જોડાણ સી ડેશ બરાબર સી બાય એન કોઈ સૂત્ર તમને શીખવાડ્યું છે 3-3 કેપેસિટરનું હોય સરખા હોય અને શ્રેણીમાં હોય તો સી ડેશ બરાબર સી બાય એન અને સમાંતરમાં હોય તો એન ઇન્ટુ સી તો સી ડેશ બરાબર સી કેટલા કેપેસિટન્સનું મૂલ્ય 9 પીકો એટલે
દસની માઇનસ બાર ભાગ્યા ત્રણ, આપણું કેપેસિટન્સ કેટલું થઈ જશે? ત્રણ ગુણ્યા દસની માઇનસ બાર એટલે કેટલું થઈ જાય? ટૂંકમાં 3 pF જેટલું થાય. કેટલું થઈ જશે? 3 pF જેટલું. ઓકે, હવે ખબર પડી 3 કેપેસિટર એટલે કેપેસિટરની સંખ્યા કેટલી? 3, અને કેપેસિટન્સનું મૂલ્ય કેટલું? 9 pF. એટલે આ રીતે ગણતરી કરતા આપણને આ રીતે આન્સર આવે. હવે બીજું શું પૂછ્યું છે? જો આ સંયોજનને કેટલા વોલ્ટ સાથે જોડવામાં આવે? 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરના સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો હવે આકૃતિ કઈ રીતે, બીજામાં કેટલા કેપેસિટર છે? 3, C1 C2 C3 બરાબર. શેની સાથે જોડવામાં આવે? શ્રેણીમાં. કેટલા વોલ્ટેજ સાથે જોડવામાં આવે? 120 વોલ્ટ સાથે જોડવામાં આવે. કેટલા વોલ્ટેજ સાથે જોડવામાં? 120. તો આ ત્રણે ત્રણના વોલ્ટેજ કેટલા થશે? એટલે અહીંયા શું ગણવાનું? તમારે અહીંયાથી અહીંયાનો વોલ્ટેજ V1 V2 અને V3 ગણવાના છે તમારે. તો મેં તમને કીધું હતું આ શ્રેણી જોડાણની અંદર ક્યુ સરખા થાય. તો પહેલાં પહેલાં ત્રણે ત્રણનું સમતુલ્ય વિદ્યુતભાર બરાબર. તો શ્રેણી જોડાણનું સમતુલ્ય વિદ્યુતભાર ગણી નાખીએ આપણે. શું ગણશું? શ્રેણી જોડાણનો વિદ્યુતભાર સરખો થાય તો વિદ્યુતભારનું સૂત્ર શું થાય? ક્યુ બરાબર સમતુલ્ય કેપેસિટન્સ C' × V. તો સમતુલ્ય કેટલું મળ્યું તમને? 3 × 10⁻¹২ અને વી કેટલા છે? 120. જો અહીંયા સમતુલ્ય તમને કેટલું મળ્યું છે? C' આ ત્રણે ત્રણનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે C' આપણે આ રીતે કન્વર્ટ કરી નાખવાનું. આનું સમતુલ્ય કેટલું થાય? C' V એટલે ક્યુ મળી જશે. આ ત્રણે ત્રણ C1 C2 અને C3નું સમતુલ્ય કેટલું થયું? C' તો ક્યુ બરાબર C' × V થાય બરાબર. તો કેટલું થયું અહીંયા? ક્યુ બરાબર C' × V. તો ક્યુ બરાબર C' × V એટલે C' કેટલું? 3 pF × V 120 12 × 36 એટલે 360 × 10⁻¹² કુલમ થાય. હવે દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, તો પહેલો કેપેસિટર માટે V1 બરાબર શું થાય? Q/C1. ક્યુ કેટલા? 360 × 10⁻¹² અને પહેલાં કેપેસિટન્સનું મૂલ્ય કેટલું? 9 × 10⁻¹² 9 pF. 10⁻¹² ઉડી ગયા. 360 ભાગ્યા 9 એટલે કેટલા થવાના? 40. એ જ રીતે V2 ગણી નાખો. V2નું સૂત્ર શું થાય? Q/C2. ક્યુ કેટલા? 360 × શ્રેણી છે ને એટલે વિદ્યુતભાર સરખો. ચલો બીજાનું કેપેસિટન્સ પણ સરખું સરખા જ છે ને, તો અહીંયા પણ કેટલા આવશે? ફરી પાછા 40 વોલ્ટ. અને ત્રીજાનું કેપેસિટન્સ પણ આ જ રીતે શું થશે? ત્રીજા કેપેસિટન્સનું સૂત્ર શું થાય? V3 બરાબર Q/C3. ક્યુ તો સરખા ભાગ્યા C3 એટલે 9 × 10⁻¹² ફરી પાછું 10⁻¹² કેન્સલ, 360 ભાગ્યા 9 એટલે 40 વોલ્ટ. એટલે આના પરથી શું કહી શકાય? દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો થાય? 40 40 40 એટલે કુલ કેટલો થઈ જાય? 120. શ્રેણીમાં સરખા હોય ત્યારે. ઓકે, એટલે આ રીતે તમારે સ્વાધ્યાયનો કયો દાખલો ગણી શકો? 2.6 પણ ગણી શકાય. હવે આગળ સ્વાધ્યાયના 2.7માં દાખલા તરફ જઈશું બરાબર. શું આપણું છે સ્વાધ્યાયનો 2.7માં દાખલામાં? જો રકમમાં ફરીથી શું આપેલું છે અહીંયા? 2 pF 3 pF અને 4 pF કેપેસિટરના 3 કેપેસિટરને કઈ રીતે જોડેલા છે હવે સમાંતરમાં? ચલો પહેલાં પહેલાં સંયોજનનું કુલ કેપેસિટન્સ એટલે C' ગણવાના. ચલો અહીંયા સરખા નથી એટલું ધ્યાન રાખવાનું. 2 2 2 હોય તો સરખા હોય, પણ અહીંયા 2 3 4 છે એટલે સરખા નથી. એટલે કેટલા? 2 pF 3 pF અને 4 pF કેપેસિટરોને કઈ રીતે જોડતા? સમાંતરમાં જોડતા શું ગણવાનું છે? સમતુલ્ય કેપેસિટન્સ. તો અહીંયા આને શું કહી દઈએ? C1, આને C2 અને આને C3. તો C' બરાબર શું થાય? C1 + C2 + C3 શ્રેણીમાં હોય તો સરવાળો, અને સમાંતર સમાંતરમાં હોય તો
સરવાળો એટલે સી એસ બરાબર શું થઈ જશે, બે વત્તા ત્રણ વત્તા ચાર, ચાર ને ત્રણ સાત ને બે, ચાર ને ત્રણ સાત ને બે, નવ પીકો ફેરાડ આન્સર આવી ગયો. એનું સંતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? નવ પીકો ફેરાડ. કેટલું થઈ જશે સંતુલ્ય કેપેસિટન્સ? નવ પીકો ફેરાડ થઈ જાય. બરાબર બરાબર. હવે આગળ શું કીધું છે બીજું? આમાં પણ એ જ રીતે પેલા આગળમાં શ્રેણીમાં ગણતા હતા એ જ રીતે, જો આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર, ચલો તો અહીંયા સી વન બરાબર, અહીંયા સી ટુ, અહીંયા સી થ્રી. સી વન કેટલા? બે. સી ટુ કેટલા? ત્રણ. અને સી થ્રી કેટલા? ચાર. અને આ સંયોજનને શ્રેણી સાથે જોડવામાં આવે છે 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે, 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર, તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર, ચાલો અહીંયા કે આ કયું જોડાણ છે? સમાંતર છે. તો આના વી અચળ 100 વોલ્ટ, આને પણ 100 વોલ્ટ, અને આને પણ 100 વોલ્ટ. પણ આનો વિદ્યુતભાર શું થાય? ક્યુ વન, ક્યુ ટુ અને ક્યુ થ્રી. તો અહીંયાથી લખી નાખો, અહીંયા શું લખાશે? શું લખાશે? દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર, ચાલો પહેલાં કેપેસિટર પરનો વિદ્યુતભાર શું થાય? ક્યુ વન બરાબર સી વન વી. સી વન કેટલા? સી વન પહેલાંનું કેપેસિટન્સ કેટલું? 2 પીકો ફેરાડ. કેટલા? 2 પીકો, એટલે 10 ની માઇનસ 12. અને વી કેટલા? 100. 100 એટલે હું 10 ની 2 લખી નાખું. તો ક્યુ વન બરાબર કેટલા થઈ જશે? 2 × 10 ની માઇનસ 10 કુલમ. ચાલો એ જ રીતે ક્યુ ટુ તમારી જાતે ગણવાની. ક્યુ ટુ બરાબર શું થાય? સી ટુ ઇન્ટુ વી. સી ટુ કેટલા? 3 × 10 ની માઇનસ 12 પીકો ફેરાડ, એટલે 3 × 10 ની માઇનસ 12 × 10 ની 2 બરાબર. એ જ રીતે ક્યુ થ્રી બરાબર શું થશે? સી થ્રી ઇન્ટુ વી. તો સી થ્રી પણ કેટલા? સી થ્રી કેટલા? 4 × 10 ની માઇનસ 12 × 20 10 ની 2. એટલે એ રીતે આપણે દરેક કેપેસિટર પરનો શું શોધી શકાય? વિદ્યુતભાર. અને શ્રેણીમાં વિદ્યુતભાર સરખા થાય અને સમાંતરમાં વિદ્યુતભાર અલગ અલગ વોલ્ટેજ સરખા થાય. મેં તમને કીધું હતું શ્રેણીમાં ક્યુ અને આઈ સરખા અને સમાંતરમાં વી સરખા. ઓકે, થેન્ક યુ.